गुड मॉर्निंग गर्ल्स, UA03 SPSY21 ग्रुप ए बेसिक साइकोलॉजी मूलभूत मनोविज्ञान एनी अंदर आज अपने नवु चैप्टर 2 जोवाना छे। चैप्टर 2 नु नाम छे थिंकिंग विचारणा। अने आज अपने विचारणा नी व्याख्याओ अने एना प्रकारों विषे चर्चा करवाना छे। मनुष्य विचारे छे शा माटे, सौथी पहला प्रश्न उत्पन्न थाय तो मनुष्य ने जीवन जीववा माटे पोताना आसपासना वातावरण साथे एडजस्टमेंट समायोजन साधवा माटे अने जीवन व्यवहारों में अनेक समस्याओनो सामनो करवो पड़े छे। एना उकेल माटे मनुष्य जे मानसिक प्रक्रिया करे छे तेने विचार क्रिया के समस्या उकेल कहेवामां आवे छे। એમાં અનેક માનસિક ક્રિયાઓનો સમન્વય હોય છે। આર્કિમિડીઝનો તરતા પદાર્થનો સિદ્ધાંત એ વિચારણાનું ધ્યેય શોધ અને સંશોધન છે। તે સત્યની શોધ કરે છે અને હકીકતોને જ્ઞાનને નવી નવી રીતે સંયોજિત કરવાનું ગોઠવી અને કંઈક વધુ સારી વસ્તુની યોજના કરવાનો પ્રયાસ કરે છે। તેથી વિચાર ક્રિયામાં એ પુનઃસ્મરણ અને કલ્પના ઉપરાંત વિશ્લેષણ અને સંશ્લેષણનો પણ સમાવેશ થાય છે। વિચારણાની અંદર પુનઃસ્મરણ એટલે રિકોલ, વસ્તુઓ જે આપણે જોઈ હોય, યાદ કરી હોય અને ફરીથી યાદ કરવાનો પુનઃસ્મરણ, વિશ્લેષણ એટલે એનું પૃથ્થકરણ કરવાનું, સંશ્લેષણ એટલે જે હાલની ઘટનાઓ છે એને સમજવાનો, આ બધી વસ્તુઓનો સમાવેશ એ વિચારણાની અંદર કરવામાં આવે છે। જો આપણે વિચારણાની વ્યાખ્યાઓની વાત કરીએ તો H.E. Garrett નામના મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી છે એ એવું કહે છે કે વિચાર એ અદ્રશ્ય એટલે જોઈ ના શકાય એવું આંતરિક મનોવ્યાપાર છે। આંતરિક એટલે વ્યક્તિની અંદર ચાલતો મનોવ્યાપાર છે। મનોવ્યાપાર એટલે માનસિક વ્યાપાર। વ્યાપાર આપણે કોને કહીએ છીએ? આપણે કોઈક વસ્તુ આપીએ અને એના બદલામાં આપણને કંઈક મળે, ગીવ એન્ડ ટેકની રિલેશનશીપ છે, બરાબર? આપલે એટલે અહીંયા આગળ આપલેની જગ્યાએ વ્યાપાર એવો શબ્દ વાપરવામાં આવ્યો છે। મનો એટલે કે માનસિક, જેને માનસિક મનોવ્યાપાર, જેને જોઈ ના શકાય એટલા માટે અદ્રશ્ય છે, આંતરિક છે, એમ કે વ્યક્તિની અંદર ચાલે છે। એટલે H.E. Garrett એની ડેફિનેશનમાં જે પહેલું સેન્ટેન્સ આપે છે, જે પહેલો વાક્ય આપે છે એ આ પ્રમાણે છે કે વિચાર એ અદ્રશ્ય અને આંતરિક મનોવ્યાપાર છે। બીજું એ કહે છે કે માનસ પ્રતિમાઓના અન્વેષણ અને સ્નાયુઓની અલ્પ અને લગભગ અગોચર હલચર રૂપે તે આકાર રહે છે। એ આગળ શું કહેવાય છે? માનસિક પ્રતિમાઓ, માનસિક પ્રતિમાઓ એટલે વ્યક્તિના મગજમાં જે બાબત ચાલે છે, મોટે ભાગે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ જે વસ્તુ વિચારે છે દ્રશ્ય રૂપે હોય છે, એના મગજમાં એ વસ્તુઓ ચાલતી હોય છે, ચિત્ર રૂપે ચાલતી હોય છે। એટલા માટે આગળ માનસ પ્રતિમાઓ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે। એ કહે છે કે એના અન્વેષણ માટે સ્નાયુઓની અલ્પ અને લગભગ અગોચર લગભગ અગોચર એટલે જોઈ ના શકાય એવું, અલ્પ એટલે ઓછું, સ્નાયુઓ એટલે શારીરિક રીતે ના જેવી હલચલ, બહુ ઓછી હલચલ, ક્યાં તો બિલકુલ હલચલ નહીં, બરાબર છે? એવા પ્રકારે એ આકાર લે છે। આકાર લે છે એટલે એવા રીતે મનોવ્યાપાર ચાલતો હોય છે એવું કહેવાનો મતલબ છે। મતલબ જ્યારે વ્યક્તિ વિચારે છે તો એની જે શારીરિક ક્રિયાઓ છે એ બહુ ઓછી હોય છે, ક્યાં તો ના જેવી હોય છે, બરાબર? ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને જોઈને કહી શકીએ કે તમે શું વિચારો છો, અને ઘણી વખત આપણને કોઈ આઈડિયા જ ના હોય કે સામેની વ્યક્તિ વિચારોમાં ક્યાં ખોવાઈ ગઈ છે કે શું વિચારે છે, કેમ કે એના શારીરિક વર્તન પરથી આપણે જાણી જ નથી શકતા કે કશું વિચારી રહી છે। એટલા માટે H.E. Garrett આગળ બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપે છે કે જે અદ્રશ્ય આંતરિક મનોવ્યાપાર છે, અને બીજું કે જે માનસિક પ્રતિમાઓ છે એનું જે પૃથ્થકરણ એટલે અન્વેષણ એ સ્નાયુઓની અલ્પ, ઓછી અને લગભગ ના જોઈ શકાય એવી હલચલ રૂપે આકાર લે છે। એના પછીની જે ડેફિનેશન છે એ N.L. Mann મન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે। એ જણાવે છે કે વિચારણા એટલે પ્રતીકોનું વિશિષ્ટ પ્રકારનું ઉત્તરોત્તર ક્રમિક ઉદ્દીપન,
પ્રતીકોનું મેં પહેલા જ કીધું આગળની વ્યાખ્યામાં કે જોઈ શકાય, વ્યક્તિ કંઈક દ્રશ્ય રૂપે કરી રહ્યું છે, વિચારી રહ્યું છે, એની કલ્પનાઓ છે એ કેવી છે તો કે દ્રશ્ય રૂપે છે, એટલે પ્રતીકો. વિશિષ્ટ પ્રકારનું એટલા માટે કેમ કે સાયકોલોજી હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે એવરી પર્સન ઇઝ સ્પેશિયલ, દરેક વ્યક્તિ એ વિશિષ્ટ છે. તો દરેક વ્યક્તિ વિશિષ્ટ છે તો એની વિચારણા પણ કેવી હશે વિશિષ્ટ, કેમ કે એનું પોતાનું જે જગત છે, ભાવ જગત છે, બાહ્ય જગત છે, એ બધું સ્પેશિયલ હશે, અલગ હશે એક વ્યક્તિ કરતા અલગ. એટલા માટે અહીંયા આગળ વિશિષ્ટ પ્રકારની પ્રતીકોની વાત કરવામાં આવી છે. બીજું શું કહે છે, ઉત્તરો ઉત્તર એટલે એ અટકી નથી જતું, એ કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે, એ પ્રગતિવાળું છે, વિચારણા પ્રગતિવાળી છે. જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે વિચારવાનું શરૂઆત કરીએ છીએ તો આપણે એનું પૃથ્થકરણ કરીએ છીએ, અને આપણે એકચ્યુઅલી આપણો જે મોટિવ હોય છે એ શું હોય છે તો કે એના રિઝલ્ટ સુધી પહોંચવું, આપણે એની કન્ક્લુઝન સુધી પહોંચવું, આપણને કંઈક જવાબ મળે, એટલા માટે આપણે વિચારણા કરતા હોય છે કે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ, સમસ્યા ઉકેલ કરીએ, એટલા માટે આપણે વિચારણા હોય છે. એટલા માટે ઉત્તર ઉત્તર છે એ અધોગતિ નથી કરતું, એ ઉર્ધ્વગતિ કરે છે, આગળ વધે છે, એટલા માટે ઉત્તરો ઉત્તર. અને છેલ્લે શબ્દ આપે છે ક્રમિક ઉદ્દીપન. ક્રમિક એટલે ક્રમમાં છે, જેમ આપણે પગથિયા ચડીએ છીએ તો 1 2 3 4 1 2 3 4 5 6 એવી રીતના ચડીએ છીએ, બરાબર ને? તો વિચારણા પણ કેવી છે, ક્રમિક છે. દરેક સમસ્યા ઉકેલ માટે આપણે ક્રમબદ્ધ વિચારસરણી કરીએ છીએ, બરાબર છે? આપણા વિચારોમાં આપણે અહીંયાથી ત્યાં કૂદકા નથી મારતા, બરાબર છે? નહીં તો એ જે વિચારણા છે એ જટિલ બની જશે, એ રોગપ્રસ્ત બની જશે, એ અનહેલ્ધી બની જશે. સામાન્ય માણસ જે પણ વિચારે છે એ ક્રમબદ્ધ વિચારે છે, બરાબર છે? તો એ પ્રમાણેની ચર્ચા અહીંયા આગળ કરેલી છે, ક્રમિક ઉદ્દીપન. આ બે ડેફિનેશન છે. વિચાર ક્રિયા માત્ર મગજ કે મજ્જાતંત્ર સાથે જ સંકળાયેલી પ્રવૃત્તિ નથી, પરંતુ વિચાર ક્રિયા તો સમગ્ર જીવનતંત્રમાં સંકળાયેલ છે. આપણે માત્ર ગણિતને કે શબ્દોને કે શાબ્દિક પ્રતીકો વડે જ વિચારતા નથી, પણ શારીરિક પ્રતિભાવો, દાખલા તરીકે હાથ માથું ખભા હલાવવા, એમના સંકોચનો, આઈબ્રોઝ ચડાવવી કે સ્માઇલ કરવી, બરાબર છે, વગેરે દ્વારા પણ આપણે વિચારીએ છીએ. આ વિચાર ક્રિયા વાણી, લેખન, ચિત્રાંકન, શિલ્પ કે ચેષ્ટા દ્વારા પણ આપણે પ્રગટ કરી શકીએ છીએ. આપણા વિચારો આપણે ડ્રોઈંગ દ્વારા, પેઇન્ટિંગ દ્વારા, લખાણ દ્વારા, દાખલા તરીકે કોઈક સ્ટોરી યા કોઈ પોયમ, કોઈ કાવ્ય, બરાબર છે, એના દ્વારા પણ આપણે આપણા વિચારોને રજૂ કરી શકીએ છીએ. વિચાર જ્યારે વાસ્તવિક જગત સાથે જોડાયેલો હોતો નથી ત્યારે આપણે એને તરંગ તરીકે ઓળખીએ છીએ, અને તરંગમાં વિચારોનું મુક્ત સાહચર્ય હોય છે, જેને આપણે કલ્પના કહીએ છીએ, જેને આપણે કાલ્પનિકતા કહીએ છીએ, બરાબર છે? વાસ્તવિકતા સાથે જોડાયેલા વિચારો અને એની સાથે બીજું છે કલ્પના. તો અહીંયા આગળ મનોવિજ્ઞાન એને તરંગ શબ્દ વાપરે છે, અને તરંગોમાં વિચારોનું મુક્ત સાહચર્ય હોય છે. મુક્ત સાહચર્ય ઇટ મીન એમાં કોઈ બંધન નથી હોતું. દાખલા તરીકે કોઈક વિદ્યાર્થી હોય અને એ વિચારતો હોય કે હું 12th સાયન્સ લેવાનું વિચારી રહ્યો છું, જે વિચારે છે વાસ્તવિકતા છે, એ 12th છે, અને એને કયા વિષયની પસંદગી કરવી એ વાસ્તવિકતા છે, અને એ વિચાર કરે છે કે હું સાયન્સ લઈશ, એ વાસ્તવિકતા સાથે જોડાયેલી વિચારણા છે. પણ હવે એ વિચાર કરતા કરતા એમ વિચારશે કે હું સાયન્સ લઈશ તો હું શું કરીશ, હું સાયન્સ લઈશ ને એમાં હું 90% લઈશ અને હું સારામાં સારી બેસ્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લઈશ અને દર વર્ષે હું ત્યાં આગળ ટોપર રહીશ અને પછી બહાર નીકળીશ, MBBS ને MD કરીશ અને હું એક હાર્ટ સર્જન બની જઈશ અને હું ભારતનો સૌથી મોટો અને સૌથી જાણીતો એવો હાર્ટ સર્જન હઈશ, મારી પાસે બહુ જ પૈસા હશે અને લોકો મને બહુ સારી ઓળખતા હશે. યુનો આ શું થયું, વિચારણા જ થઈ, પણ એ કાલ્પનિકતા થઈ, એ તરંગ થઈ, એ મુક્ત સાહચર્ય થયું. વ્યક્તિ એમાં જે ચાહે વિચારી શકે છે. જ્યારે મુક્ત સાહચર્યની વાત આવે છે તો વ્યક્તિ એવી જ વસ્તુઓ વિચારે છે જે પેઇન રિલીફ છે.
વાસ્તવિકતામાં શું જોડાયેલું છે? વાસ્તવિકતામાં આનંદની બાબતો પણ છે પણ દુઃખની બાબતો પણ છે ના. આપણી આપણી ખૂબીઓ પણ છે તો આપણી મર્યાદાઓ પણ છે. આપણે આપણા કામ થઈ પણ જાય છે તો ઘણા બધા કામ માટે આપણે રોકાઈ રહેવું પડે છે, હર્ડલ્સ આવે છે, રૂકાવટો આવે છે. જ્યારે મુક્ત સાહચર્યની અંદર માણસ કલ્પનામાં તરંગોમાં વહેતો જાય છે ત્યાં આગળ કોઈ તકલીફ નથી આવતી. ને કોઈ તકલીફ આવે છે તો એટ અ ટાઈમ એ વસ્તુ સોલ્યુશન મળી જાય છે. તરંગમાં વ્યક્તિ રાચે છે, જે આનંદ આનંદપ્રદ છે, જે આનંદ આપનારું છે, જેને સુખ આપનારું છે. એ જરૂરી પણ છે માણસના કે વ્યક્તિના અહમને પોષવા માટે, એને સાચવવા માટે, પોતાના સેલ્ફ કોન્ફિડન્સને સાચવવા માટે. પણ હંમેશા જ કલ્પનાઓમાં રાચ્યા કરવું, દીવા સ્વપ્નોમાં રાચ્યા કરવું, એ પ્રકારની વિચારસરણી વ્યક્તિને વાસ્તવિકતાથી દૂર કરી અને મુશ્કેલીમાં મૂકી શકે છે. એટલે આગળ બંને પ્રકારની વિચારણાની આપણે ચર્ચા કરી છે. બે ડેફિનેશન જોઈ છે આપણે, ગેરેટ અને મનની, અને આપણે મુક્ત સાહચર્ય વિચારોમાં તરંગ એની પણ ચર્ચા કરી છે. નેક્સ્ટ ઓડિયોમાં આપણે વિચારણા યુનિટ 2 ના બીજા મુદ્દા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.